હવે સૌથી મહત્વની વસ્તુ હવે આપણે જોઈ લઈએ, આ વર્ટિકલ સ્ટ્રીપ છે એનો લોઅર એન્ડ અને આ વર્ટિકલ સ્ટ્રીપ છે એનો અપર એન્ડ. આર છે એ કઈ જગ્યાએ છે તો તમે અવલોકન કરી શકો છો, એક્સ અક્ષ ઉપર છે એટલે આર માટે કોઈ પ્રશ્ન નથી. આર એક્સ અક્ષ ઉપર છે એટલે અહીંયા હિયર વાય ઇક્વલ ટુ ઝીરો. વોટ ઇઝ વાય એટ એસ? આ ખાસ ધ્યાન રાખવાનું છે. વોટ ઇઝ વાય એટ એક્સ? તો ફરીથી મિત્રો ધ્યાન રાખો, એસ થી બિંદુ કઈ જગ્યાએ છે? વર્તુળ ઉપર. કયા વર્તુળ ઉપર? એક્સ માઇનસ એ નો વર્ગ વત્તા વાય સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર. તો આમાંથી શું થશે? વાય સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ એ નો વર્ગ. આનું સાદરૂપ આપવું એટલે શું મળશે? ટુ એ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર. અને આમાંથી આપણને શું મળશે? વાય ઇક્વલ ટુ પ્લસ માઇનસ અંડર રૂટ ટુ એ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર. હવે ફરીથી આપણે વિચારીએ, વાય ધન લેવો કે ઋણ લેવો? તો એક્સ અક્ષનું ઉપરનું અર્ધતલ છે એટલે વાય ધન થશે. એટલે વાય છે એટ આર વાય ઇક્વલ ટુ ઝીરો અને એસ ઇટ ઇઝ અ પોઈન્ટ ઓન ધ સર્કલ વેર વાય ઇક્વલ ટુ અંડર રૂટ ટુ એ માઇનસ ટુ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર. અને હવે મિત્રો આ જે વર્ટિકલ સ્ટ્રીપ છે, આ વર્ટિકલ સ્ટ્રીપ એનાથી ઉપરનું આપણે સેમી સર્કલ, આ સેમી સર્કલ છે આખું કવર કરવાનું છે. તો એની માટે સ્વાભાવિક છે આ જો વર્ટિકલ સ્ટ્રીપ છે એને એક્સ ઇક્વલ ટુ ઝીરો અને એક્સ ઇક્વલ ટુ ટુ એ, એક્સ ઇક્વલ ટુ ઝીરો થી ફેરવતા ફેરવતા એક્સ ઇક્વલ ટુ ટુ એ સુધી લઈ જાઓ તો આખો જ જે રિજિયન છે એ આપણો કવર થઈ જાય. એટલે હવે આપણે ઓર્ડર ચેન્જ કરશું તો આખી લિમિટ મિત્રો તમે અવલોકન કરી શકો છો, લિમિટ આખી ફેરવાઈ ગઈ. એટલે હવે કઈ રીતે આવશે? આ ઇક્વલ ટુ ડબલ ઇન્ટિગ્રેશન, ઓરિજિનલ ઓર્ડરમાં કઈ સ્ટ્રીપ હતી? હોરિઝોન્ટલ. હવે આપણે કઈ સ્ટ્રીપ કન્સિડર કરી છે? વર્ટિકલ. વર્ટિકલ ઉપર y વેરીઝ ફ્રોમ 0, ઇટ ઇઝ અ પોઈન્ટ ઓન x એક્સિસ. y ઇક્વલ ટુ રૂટ 2ax માઇનસ x સ્ક્વેર બીકોઝ ઇટ ઇઝ અ પોઈન્ટ ઓન ધ સર્કલ એન્ડ ટુ કવર એન્ટાયર રીજન ધીસ વર્ટિકલ સ્ટ્રીપ ઇઝ ટુ બી સ્લાઇડેડ ફ્રોમ 0 ટુ 2a. ધીસ સ્ટ્રીપ ઇઝ ટુ બી સ્લાઇડેડ. આ વર્ટિકલ સ્ટ્રીપ છે એને આપણે x ઇક્વલ ટુ 0 થી 2a સુધી ફેરવશું એટલે ઉપરનું જે અર્ધવર્તુળ છે એ કવર થઈ જશે dx dy. આ જે છે એ ઓર્ડર છે એ ચેન્જ થઈ ગયો. તો હવે સ્ક્રીન ઉપર તમે બાકીનો દાખલો છે ફરીથી પહેલી વસ્તુ અવલોકન કરો, y ગેરહાજર છે. y ગેરહાજર છે એટલે પહેલા સંકલન છે એ કોની પ્રત્યે થશે? y પ્રત્યે. y પ્રત્યે સંકલન થશે ત્યારે કોણ અચળ રહેશે? x. તો તમે સ્ક્રીન ઉપર આ સંકલન છે જોઈ શકો છો. જ્યારે સાદા નિયત સંકલનમાં રૂપાંતર થાય છે ત્યારે 0 થી 2a, 0 થી 2a રૂટ 2ax માઇનસ x સ્ક્વેર dx. અને આની માટે આપણે ત્રિકોણમિતિ આદેશ લેશું x બરાબર 2a સાઇન સ્ક્વેર થીટા. તો તમે સ્ક્રીન ઉપર અવલોકન કરો એનું જાણીતા સંકલનમાં રૂપાંતર થઈ જશે. અને આ જે સંકલન છે એ તમે અવલોકન કરો તો આગળ 8a સ્ક્વેર, આ ત્રિકોણમિતિ આદેશ લેશો એટલે 0 થી પાઈ બાય 2 સાઈન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા અને ડી થીટા. હવે તમે તમારી રિડક્શન ફોર્મ્યુલા, આમ એટલા માટે આપનું ખાસ ધ્યાન દોરું છું કે અહીંયા તમે તમારી રિડક્શન ફોર્મ્યુલા છે 0 થી પાઈ બાય 2 સાઈન રેસ ટુ એમ એક્સ કોસ રેસ ટુ એન એક્સ, જેને તમે લઘુકરણના સૂત્રો કહો છો, એ લાગુ પાડશો તો 8a સ્ક્વેર એટલે m માઇનસ 1 1 n માઇનસ 1 1 છેદમાં m પ્લસ n 2 પ્લસ 2 4, અહીંયા 4 માઇનસ 2 2 અને બંને યુગ્મ છે એટલે આપણે પાઈ બાય 2 થી ગુણશું. એટલે આ જે સાદરૂપ આપશો તમે બોર્ડ ઉપર જોઈ શકો છો, આન્સર જે છે એ 5a સ્ક્વેર બાય 2. એટલે આપણે બે મહત્વના મુદ્દાઓ અત્યારે વિશેષ ચર્ચા કરી. એક ડબલ ઇન્ટિગ્રેશન છે કઈ રીતે ઇવેલ્યુએટ કરવું અને ઓર્ડર છે એ ચેન્જ કરવા માટે શું કરવું. ઓર્ડર ચેન્જ કરવાના દાખલા મિત્રો ખૂબ જ સરળ છે,
જ્યારે તમને વકરો છે એની વિશેષ માહિતી તમારી પાસે હશે તો જ તમે ઓર્ડર છે એ ચેન્જ કરવામાં સરળતા રહેશે. આને ઉપરથી આપણે ડબલ ઇન્ટિગ્રેશનની મદદથી એરિયા છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. એરિયા ઇટ ઇઝ ગીવન બાય ડબલ ઇન્ટિગ્રેશન ડીએક્સ ડીવાય. તો એરિયા ક્ષેત્રફળ છે એ આપણે સહેલાઈથી શોધી શકીએ. હજી આમાં પોલર કોઓર્ડિનેટ્સમાં ચેન્જ કરી અને પણ ઇવેલ્યુએટ થઈ શકે એની પણ ચર્ચા આપણે કરી શકીએ, પણ સમયના અભાવે આપણે આજ વિશેષ ચર્ચા છે એ કરતા નથી. તો મિત્રો, ત્રિવેદી સાહેબે આપણને મલ્ટિપલ ઇન્ટિગ્રેશન વિશે ખૂબ જ સરળતાથી ઊંડાણપૂર્વક સમજણ આપી. આશા રાખીએ છીએ કે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આજનું આ વ્યાખ્યાન ખૂબ જ ઉપયોગી નીવડશે. ધન્યવાદ, આભાર.